અમરેલીના લાઠી નજીક સુરંગપરા ગામે 1.5 વર્ષની બાળકી રમતા રમતા 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા આરોહી 1.5 વર્ષની બાળકી બોરવેલમાં 50 ફૂટ ઊંડે ફસાઈ ગયા બાદ 17 કલાકની ભારે જહેમત બાદ જિંદગીનો જંગ હારી ગઈ બાળકી. લોકોમાં અરેરાટી વ્યાપી છે. શું છે સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટમાં. અમરેલીના લાઠી નજીક સુરંગપરા ગામે 1.5 વર્ષની બાળકી રમતા રમતા 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા તંત્ર ઘટનાસ્થળે દોડી જઈને બાળકી બોરવેલમાં 50 ફૂટ ઊંડે ફસાઈ ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, મામલતદાર પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય અને નાયબ ઉપમુખ્ય દંડક કૌશિક વેકરિયા, સંસદ ભરત સુતરિયા, લાઠી ધારાસભ્ય જનક દલાવિયા દોડી આવ્યા હતા અને બાળકી સલામત રીતે બહાર આવે તેવી પ્રાર્થના કરી. અમરેલી તાલુકાના સુરગપરા ગામે વાડી વિસ્તારમાં ભાનુભાઈ ભીખાભાઈ કકડિયાની વાડીએ પરપ્રાંતીય મજૂર કરણભાઈ આમલ્યા ભાગ્યું રાખીને પત્ની અને પુત્રી સાથે ભાગ્યું રાખીને રહેતા હોય ત્યારે વાવણીનો સમય હોવાના કારણે તેઓ કપાસનું વાવેતર કરી રહ્યા તેવા સમયે પોતાની 1.5 વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીએ રમતી હોય ત્યારે કોઈ બાળકે બોરવેલ પર ઢાંકેલો પથ્થર હટાવી દીધો. બાદ 1.5 વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી જતા બાળકીની ચીસો સાંભળતા માતા પિતા દોડી આવ્યા અને વાડી માલિક ભાનુભાઈને વાત કરતા આસપાસ તુરંત જ 108ને જાણ થતાં 108 ટીમ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. સૌપ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેના માટે ઓક્સિજન પાઇપ ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીના દરેક હલનચલન ઉપર નજર રાખવામાં આવી રહી. સાથે સાથે રાજુલાથી એક રોબોટ ટીમ બોલાવી અને રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ પ્રયાસો નિષ્ફળ થતા જણાય. બપોરે 4-1 વાગે બાળકીની મુવમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું અને તે વડોદરાથી NDRF સ્તર પર પહોંચી તેઓએ પણ બાળકીનું રેસ્ક્યુ કરી 17 કલાકની મહા મહેનત બાદ આશરે 5:15 કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી. પરંતુ સ્તર પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવતા લોકો અરેરાટી વ્યાપી. માતા પિતાના હાથમાં આરોહીનો મૃતદેહ આવતા માતા પિતાના હૈયાફાટ રુદનથી સૌ કોઈમાં દુઃખની લાગણી પ્રસરી ગયેલ. સુકમાર વર્ચે ડેસ્ટીવી અમરેલી. ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5:10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, NDRF, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5:10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી. આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે.